શ્રી વિદ્યાર્થી મિત્રો મુલીના ધંધ કરિયા વાસુદેવ જી આપની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 અને એ વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર 1 કે વનસ્પતિમાં પોષણ બરાબર એ આપણે અહીંયા જોઈએ છીએ. એમાં આજે આપણે નવો ટોપિક જોવાનો છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, એટલે કે વનસ્પતિમાં જે પરાગણની ક્રિયા થાય છે કઈ રીતે થાય છે અને એના માટે કયા કયા મુખ્ય ઘટકોની જરૂર પડે છે એ આપણે આજે અહીંયા જોવાનું છે. આગળ આપણે શરૂઆતના લેક્ચરમાં જોઈ ગયા કે વનસ્પતિ જે છે એ કયા પ્રકારનું પોષણ કરે છે, તો કે વનસ્પતિ જે છે એ સ્વલંબી પોષણ કરે છે. સ્વલંબી પોષણ એટલે શું, આપણે એની વ્યાખ્યા જોઈ ગયા કે એવા સજીવો કે જે પોતાની જાતે જ ખોરાક બનાવે છે અને તેમાંથી તે પોષણ મેળવે છે. એ દરેક સજીવોને કેવા કહેવાય છે, સ્વલંબી સજીવો કહેવાય છે. તો જેમાં મુખ્ય કોણ છે, તો કે વનસ્પતિ. હવે આપણે એ જાણીએ છીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ કઈ રીતે બનાવે છે અને એ વનસ્પતિમાં આ જે ખોરાક બનવાની ક્રિયા છે એ વનસ્પતિના કયા અંગમાં થાય છે, બરાબર એ આપણને પ્રશ્ન થાય. તો એ આપણે જોવાનું છે કે વનસ્પતિમાં જે ખોરાક બનવાની ક્રિયા છે એ કઈ રીતે થાય છે અને એના માટે કયા કયા મુખ્ય એ ઘટકોની જરૂર પડે છે અને વનસ્પતિના કયા અંગમાં થાય છે. તો પહેલું કે પર્ણો એ કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું છે. વિદ્યાર્થી વનસ્પતિનું એવું અંગ કયું છે કે જ્યાં ખોરાક બને છે, તો કે એ છે વનસ્પતિના પર્ણો. વનસ્પતિમાં જ્યાં ખોરાક બનવાની ક્રિયા થાય છે જે વનસ્પતિમાં રસોડું કહેવાય છે એવું કયું અંગ છે વનસ્પતિનું, તો કે એ પર્ણો છે કે જ્યાં આ ખોરાક બનવાની ક્રિયા થાય છે. આ વિદ્યાર્થી મિત્રો એક માર્કમાં વ્યાખ્યામાં ખાલી જગ્યામાં અને એક બે લાગેના પ્રશ્નમાં પૂછાય છે કે વનસ્પતિમાં કોને ખોરાક માટેનું રસોડું કહેવાય છે, તો કોને કહેવાય છે એ પર્ણોને તેનું રસોડું કહેવામાં આવે છે કે જ્યાં આ ખોરાક બનવાની ક્રિયા થાય છે. ત્યાર પછી તો કે એ મૂળ વડે જમીનમાં રહેલા ખનિજ તત્વો અને પાણીનું શોષણ અને વહન. હવે ખોરાક બનવા માટે જે કઈ પણ પોષક દ્રવ્યોની જરૂર પડે છે એ વનસ્પતિ કઈ રીતે મેળવે છે, તો કે વનસ્પતિના મૂળ જે જમીનમાં ઊંડે સુધી કે વિસ્તરેલા હોય છે એ મૂળ દ્વારા જમીનમાં જે કઈ પણ પોષક દ્રવ્યો હોય છે, જે કઈ પણ ખનિજ તત્વો હોય છે, ખનિજ ક્ષારો હોય છે અને પાણી હોય છે, આ દરેક તત્વોનું શોષણ થાય છે અને શોષણ થઈને મૂળ બરાબર આ જે કઈ પણ તત્વો હોય છે એને વનસ્પતિના દરેક અંગ સુધી દરેક ભાગ સુધી પહોંચાડવાનું કામ કોનું છે, વિદ્યાર્થી મિત્રો મૂળનું. આપણે અહીંયા વ્યાખ્યા પૂછાય છે કે જે કઈ પણ ખનિજ તત્વો છે જમીનમાં રહેલા એનું શોષણ કરવાનું કામ વનસ્પતિના કયા અંગ દ્વારા થાય છે, તો કે એ કામ થાય છે વનસ્પતિના મૂળ દ્વારા. અને મૂળ જે છે બરાબર શોષણ કરવાનું કામ કરે છે અને તેને વનસ્પતિના દરેક અંગ સુધી પહોંચાડવાનું કામ પણ મૂળ જ કરે છે. ત્યાર પછી તો કે વનસ્પતિના પર્ણોમાં નાના છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. હવે મેં વિદ્યાર્થી મિત્રો હવે આપણે જાણીએ છીએ કે વનસ્પતિને જ્યારે ખોરાક બનવાની ક્રિયા માટે બરાબર કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખૂબ જ એ મહત્વનો ઘટક છે. આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી અનિવાર્ય છે કે જેના વગર આ ક્રિયા શક્ય બનતી નથી. તો હવે આપણને એ પ્રશ્ન થાય કે વનસ્પતિ આ જે હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શ્વસન કઈ રીતે કરે છે, તો કે એ વનસ્પતિના પર્ણોમાં રહેલા જે સાવ બારીક સૂક્ષ્મ છિદ્રો છે કે જેને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી, તો એ જે નાના છિદ્રો છે એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય છે પર્ણરંધ્ર. આ વ્યાખ્યા પણ પૂછાય છે કે પર્ણરંધ્ર એટલે શું, બરાબર આ વ્યાખ્યા ખાસ કે વનસ્પતિના પર્ણોમાં રહેલા નાના છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. તો આ જે વનસ્પતિના પાંદડામાં રહેલા જે પર્ણરંધ્ર છે એ પર્ણરંધ્ર નાના છિદ્રો દ્વારા વનસ્પતિ જે છે તે હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષણ કરે છે, એનું શોષણ કરે છે. ત્યાર પછી તો કે એ વનસ્પતિના એ પર્ણોમાં રહેલું લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે તેને હરિત દ્રવ્ય કહે છે, તે સૂર્યપ્રકાશનું શોષણ કરવામાં મદદ કરે છે. હવે તમે જાણો છો કે મોટા ભાગની જે વનસ્પતિ હોય છે એના તે પાંદડાનો રંગ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો, લીલો જ હોય છે બરાબર. લગભગ મોટા ભાગની વનસ્પતિના પાંદડાનો રંગ લીલો હોય. આનું કારણ શું છે, તો કે વનસ્પતિના પાંદડામાં લીલા કલરનું રંજક દ્રવ્ય એટલે કે લીલા કલરનો એવો પદાર્થ રહેલો છે કે જેના દ્વારા વનસ્પતિના પાંદડાનો રંગ આપણને લીલો દેખાય છે. તો આ જે લીલા રંગનું રંજક દ્રવ્ય છે એને આપણે શું કહેવાય છે, હરિત દ્રવ્ય કહેવાય છે. લીલું એટલે હરિત અને દ્રવ્ય એટલે દ્રવ્ય બરાબર. તો આ જે રંજક દ્રવ્ય છે એને હરિત દ્રવ્ય કહેવાય છે અને આનું અહીંયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું કામ એનો ઉપયોગ હોય છે, શા માટે જરૂરી છે, તો કે તે સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદ
ટોટલ કરેટ છે બરાબર કે અહીંયા છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એટલે કે પરાવર્તનની ક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં અનિવાર્ય છે સૌથી પહેલા આપણે આનો જોયું કે સૌથી મેઇન કોણ છે તો કે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ત્યાર પછી મુખ્ય ઘટક ક્યુ છે કે હરિતદ્રવ્ય અને આ હરિતદ્રવ્ય શું કામ જરૂરી છે તો કે આ ક્રિયામાં અહીંયા સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો સૂર્યપ્રકાશની હાજરી વગર વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા શક્ય બનતી નથી દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશની હાજરીમાં આ ક્રિયા શક્ય બને છે પણ હવે સૂર્યપ્રકાશનું શોષણ કઈ રીતે થાય છે તો સૂર્યપ્રકાશનું શોષણ હરિતદ્રવ્યની મદદથી થાય છે સૂર્યનો જે પ્રકાશ છે સૂર્યની જે ઉર્જા છે તેનું આ હરિતદ્રવ્ય એટલે કે રીણરંજક દ્રવ્ય દ્વારા શોષણ કરવામાં આવે છે અને એનો અહીંયા ખોરાક બનવાની ક્રિયામાં એનો ઉપયોગ કરવામાં આવે છે આમ સૂર્યપ્રકાશની હાજરીમાં શોષણ થતું હોવાથી આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે હવે આ જે ખોરાક બનવાની ક્રિયા છે એટલે પ્રકાશ સંશ્લેષણ શું કામ કહેવાય છે કેમ કે અહીંયા સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે દિવસ દરમિયાન જ આ ક્રિયા શક્ય બને છે એટલા માટે અહીંયા કે હરિતદ્રવ્ય દ્વારા જે સૂર્યના પ્રકાશનું શોષણ થાય છે શોષણ કહેવું એટલે વિદ્યાર્થી મિત્રો સંશ્લેષણ અહીંયા જે છે એ પ્રકાશ સંશ્લેષણ એ પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ સૂર્યની ઉર્જા અને સંશ્લેષણ એટલે શોષણ કરવું તો એટલા માટે અહીંયા જે ખોરાક બનવાની ક્રિયા થાય છે તેમાં સૂર્યપ્રકાશનું શોષણ કરવું જરૂરી બને છે એટલા માટે આ ક્રિયાને આપણે શું કહેવાનું છે અહીંયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાની છે કે વનસ્પતિમાં જે ખોરાક બનવાની ક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં તો આ ક્રિયાને શું કહેવાય છે અહીંયા પ્રકાશ સંશ્લેષણ ત્યાર પછી છે આમ એ સૂર્ય એ દરેક સજીવ માટે મુખ્ય અને અદ્વિતીય સ્ત્રોત છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે સૂર્ય જે છે સૂર્યના ઉર્જાનો સૌથી મહત્વનો સૌથી મોટો અને અદ્વિતીય સ્ત્રોત છે એટલે કે દરેક સજીવને ખોરાક માટે સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે અહીંયા તમે જાણો છો કે વનસ્પતિ જે છે એકમાત્ર એવું સજીવ છે કે જે પોતાની જાતે ખોરાક બનાવે છે જે સ્વાવલંબી સજીવ છે તો પરંતુ અહીંયા વનસ્પતિને પણ ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની હાજરી તો અનિવાર્ય છે એટલે કે જો વનસ્પતિ પોતાની જાતે ખોરાક બનાવે છે તેનો વૃદ્ધિ વિકાસ થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં ત્યારે આપણે સમગ્ર સજીવ સૃષ્ટિને વિદ્યાર્થી મિત્રો ખોરાક મળે છે જો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તરફ એવું વિચારો કે આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પૃથ્વી ઉપરની એકદમ અહીંયા અદ્વિતીય ઘટના છે આ પૃથ્વી ઉપરની એક ખાસ ઘટના છે વિદ્યાર્થી મિત્રો કે આ ઘટના દ્વારા પૃથ્વી ઉપરના જેટલા પણ સજીવો છે દરેક સજીવોને સંપૂર્ણ ખોરાક મળી રહે છે જો આ ક્રિયા ન થતી હોય તો વનસ્પતિ પોતાનો વૃદ્ધિ વિકાસ ન કરી શકે અને જો વનસ્પતિનો વિકાસ ન થાય તો સમગ્ર સજીવ સૃષ્ટિને ખોરાક કઈ રીતે મળે આપણે તમે જાણો છો કે દરેક મનુષ્ય પ્રાણીઓ આ બધાનો ખોરાકનો મુખ્ય સ્ત્રોત કોણ છે ખોરાકનો મુખ્ય આધાર કોણ છે તો એ વનસ્પતિ છે પણ જો વનસ્પતિમાં જ આ ક્રિયા ન થાય ખોરાક બનવાની ક્રિયા ન થાય તો દરેક સજીવ સૃષ્ટિને સંપૂર્ણ પ્રમાણમાં ખોરાક મળવો મુશ્કેલ બને છે તો અહીંયા સૂર્યપ્રકાશની ઘટના માટે વિદ્યાર્થી મિત્રો ક્યાં ક્યાં મુખ્ય ઘટકો છે સૌથી પહેલા આપણે જોઈ ગયા કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જમીનમાં રહેલા ખનિજ તત્વો અને એ સિવાયનું પાણી બરાબર આ મુખ્ય ઘટકો છે અને હરિતદ્રવ્ય અને ત્યાર પછી સૂર્યપ્રકાશ કે હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની પણ અહીંયા હાજરી ખૂબ જ જરૂરી છે તો આ બાબત ખાસ પૂછાય છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્યાં ક્યાં ઘટકોની હાજરી અનિવાર્ય છે તો સૌ પ્રથમ ખનિજ તત્વો પછી પાણી ત્યાર પછી સૂર્યપ્રકાશ હરિતદ્રવ્ય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ બધા જે પાંચ તત્વો છે જે પાંચ ઘટકો છે એ પાંચ ઘટકોની મદદથી અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની એટલે કે વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા શક્ય બને છે એટલે આ બાબત અહીંયા ખાસ હવે અહીંયા જે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે જોઈ ગયા છે સમીકરણ બરાબર એટલે આપણે સૂત્ર દ્વારા કઈ રીતે સમજી શકાય અહીંયા આપણે આગળ ટોપિક સમજાય કે એ વનસ્પતિ જે છે બરાબર એ ત્યાં એના મૂળ દ્વારા જમીનમાં રહેલા જે ખનિજ તત્વો છે જે પાણી છે એનું શોષણ કરે છે અને એને ત્યાં એ વનસ્પતિના એ પર્ણો કે જ્યાં વનસ્પતિમાં ખરેખર ખોરાક બનવાની ક્રિયા થાય છે ત્યાં સુધી પહોંચાડે છે પછી ત્યાં વનસ્પતિના એ પર્ણોમાં રહેલું જે હરિતદ્રવ્ય છે જે લીલુંરંજક દ્રવ્ય છે એ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે અને વનસ્પતિમાં રહેલા જે નાના છિદ્રો છે જેને પર્ણરંધ્ર કહેવાય છે આ પર્ણરંધ્ર દ્વારા હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ થાય છે એનું શોષણ થાય છે આ બધું જે છે એ મળીને સૂર્યપ્રકાશની હાજરીમાં આ બધા જે તત્વો છે જે પદાર્થો છે એ ક્રિયા કરીને ખોરાક બનાવે છે અને આ ખોરાકને
ત્યાં એ વનસ્પતિમાં નાની નાની વાહિનીઓ એટલે કે નલિકાઓ જેમાં આપણે મનુષ્યના શરીરમાં જે નળીઓ હોય છે કે જલ વાહિની ખોરાક વાહિની આ બધી જે નળીઓ હોય છે કે જેના દ્વારા આપણા તે મનુષ્યના દરેક અંગ સુધી ખોરાક પાણી લોહી આ બધા હેરફેર થાય છે એવું જે આ વનસ્પતિમાં પણ છે કે વનસ્પતિમાં પણ એક સરળ સારો માર્ગ હોય છે અને આ માર્ગ દ્વારા વનસ્પતિમાં જે કંઈ પણ ખોરાક બને છે કે જે કંઈ પણ પદાર્થો છે એનું દરેક અંગ સુધી વહન થાય છે એટલે આ બધી જે વાહિનીઓ હોય છે એ વાહિનીઓ દ્વારા વનસ્પતિના દરેક અંગ સુધી આ દરેક પદાર્થોનું ત્યાં વહન થાય છે તો આ રીતે અહીંયા વનસ્પતિમાં જે ખોરાક બનવાની ક્રિયા છે પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે તો આપણે સમીકરણ જોઈ લઈએ આ પણ એક માર્કમાં પૂછાય છે કે પ્રકાશસંશ્લેષણની ક્રિયાનું સમીકરણ આપો તો આ ખાસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ એ પાણી એટલે કે એ પાણી કે જે મૂળ દ્વારા શોષાય છે અને વનસ્પતિના પર્ણતંત્ર દ્વારા જે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે મેળવવામાં આવે છે શોષણ કરવામાં આવે છે આ બંને વચ્ચે ક્રિયા થઈને અને સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય એટલે કે હરિતદ્રવ્યની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી જે સૂર્યપ્રકાશનું શોષણ થાય છે અને આ જે ચારે ચાર પદાર્થો છે એનું મિશ્ર થઈને ક્રિયા થઈને એ વનસ્પતિમાં જે ખોરાક બને છે વનસ્પતિના પર્ણમાં જે ખોરાક બને છે એ છે કાર્બો એને કહેવામાં આવે છે ત્યાં કાર્બોદિત પદાર્થો પ્લસ અને બીજું શું ઉત્પન્ન થાય છે તો કે કાર્બોદિત પદાર્થ એટલે કે ખોરાકની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ હવામાં ઓક્સિજન વાયુ પણ છોડે છે એટલે આ પ્રક્રિયાને અંતે અહીંયા આપણને મુખ્ય બે પદાર્થો મળે છે બે નવા પદાર્થો મળે છે એ કે જેનો ત્યાં ખોરાક સ્વરૂપે વનસ્પતિમાં સંગ્રહ થાય છે અને બીજું કે ઓક્સિજન વાયુ જે વનસ્પતિ હવામાં મુક્ત કરે છે આ જે કાર્બોદિત પદાર્થો છે એ વનસ્પતિના તે પર્ણોમાં સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહાય છે સ્ટાર્ચ એટલે વનસ્પતિનો ખોરાક અને સ્ટાર્ચ એ કેવો પદાર્થ છે તો કે કાર્બોદિત પદાર્થ કહેવાય છે અને કાર્બોદિત પદાર્થ એટલે શું તો કે વનસ્પતિનો ખોરાક તો અહીંયા આ જે ક્રિયા છે હું સમીકરણ ખાસ તમારે બુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે અને આ જે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અમે લાઈન કરેલી છે જે જે શબ્દોની નીચે અંડરલાઈન કરેલી છે આ બધી વ્યાખ્યાઓ અને શબ્દો ખાસ તમારી યાદ રાખવાના છે તમારે નોટ ડાઉન કરી લેવાનું છે અને રિવાઇઝ કરવાનું છે થેન્ક યુ